ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. બાળકો, તમે સરવાળાના દાખલા શીખી ગયા ને? ઊભા સરવાળા, આડા સરવાળા એ શીખી ગયા ને? તો આજે પણ આ સરવાળાના દાખલા જ આપણે કરીશું. તેમાં જુઓ કંઈક જુદું કરવાનું છે. ચાલો હું તમને બતાવું છું કે અહીં સંખ્યા લખી છે અને બાજુમાં છે મીંડા. તો આપણે શું કરવાનું છે? તો દાખલો પહેલા ગણવાનો છે અને જે જવાબ આવે તેને સાચા જવાબના મીંડા સાથે જોડવાનું છે. જુઓ, અહીં પહેલી રકમ જુઓ કે શું છે? અહીંયા 4 વત્તા 2. તો શું કરીશું આપણે? પહેલા 4 મીંડા કરીશું. જુઓ અહીંયા 1, 2, 3 અને 4. આ 4 મીંડા થઈ ગયા ને. હવે આ કેટલા છે? 2. તો બીજા કેટલા મીંડા કરીશું? 1, 2. હવે શું કરવાનું? હવે બધા મીંડા આપણે ગણી નાખવાના. બરાબર, ચલો મારી સાથે ગણજો. હા, તો 1, 2, 3, 4, 5 અને 6. કેટલા મીંડા થયા? 6. તો અહીં જે બોક્સમાં મીંડા કર્યા છે ને, તેમાં આપણે કયા મીંડા સાથે જોડવાનું છે? એને 6 સાથે. કયા? કેટલા મીંડા સાથે? 6 મીંડા સાથે. તો આપણે ગણીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7. અરે, આ તો 7 થયા, એટલે આની સાથે જોડાશે નહીં જોડાય. હવે નીચે જોઈએ તો 1, 2, 3, 4, 5, 6. આ 6 મીંડા છે. તો આપણે આ 4 વત્તા 2 = 6 થયા ને, તો એની સાની સાથે જોડીશું? 6 મીંડા સાથે જોડીશું. બરાબર ને? હવે જુઓ નીચે બીજી રકમ જુઓ. તો કેટલા છે અહીંયા? 2 વત્તા 2. તો શું કરવાનું છે? બોલો બોલો, કોણ કહેશે? હા, મીંડા કરવાના છે. કેટલા કરીશું આપણે? 2. તો 1, 2. બરાબર. હવે શું કરીશું? આ કેટલા છે? 2. તો કેટલા મીંડા કરવાના? 2. તો 1, 2. હવે શું કરવાનું? કોણ કહેશે? ગણી નાખવાના. બરાબર ને? ચલો તો ગણીએ આપણે. તો 1, 2, 3 અને 4. કેટલા થયા? 4. તો આમાં કયો આવશે? 4. જુઓ ઉપર, 1, 2, 3 અને 4. તો 2 વત્તા 2 = કેટલા થયા? 4. તો એને 4 મીંડા સાથે જોડીશું. બરાબર ને? હવે નીચે બાળકો, આ નીચે જુઓ કે કેટલા છે? તો 3 વત્તા 4. તો આપણે શું કરવાનું છે કહો જોઈએ? 3 મીંડા કરવાના છે. તો 1, 2, 3. આ કેટલા છે? કોણ કહેશે? હા, સરસ, 4. તો અહીંયા કેટલા મીંડા કરીશું આપણે? 4. બરાબર. ચાલો હવે આપણે બધા મીંડા ગણી લઈશું. તો મારી સાથે ગણો જોઈએ. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો હવે આને ક્યાં જોડીશું? અહીંયા જુઓ, 7 મીંડા છે ને. પહેલા ગણી લઈએ આપણે. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આને કોની સાથે જોડીશું? 7 મીંડા સાથે. જોયું ને? થઈ ગયું ને? બાળ મિત્રો, જોયું ને તમે આ સરવાળાના દાખલા
અને આ મીંડા સાથેના જોડકા આપણે જોડ્યા ને, હવે આ જોડકા આપણે વસ્તુ દ્વારા જોઈએ. બાળ મિત્રો જુઓ અહીં શું લખ્યું છે, ઉમેરો અને જોડો. આપણે બોર્ડ પર જોયું ને મીંડા દ્વારા, તે જ આપણે વસ્તુ દ્વારા જોઈએ. જુઓ અહીં શું લખ્યું છે, 3 વત્તા 2. તો શું કરવાનું છે, આપણે પહેલા દાખલા ગણીશું. તો આ 3 છે ને, તો આપણે 3 પત્થર મૂકીશું, 1 2 અને 3. જુઓ આ 3 છે ને, તો અહીં 3 પત્થર મૂક્યા, બરાબર. હવે આ કેટલા છે, 2. તો અહીં કેટલા પત્થર મૂકીશું, 2. તો 1 અને આ 2. જુઓ 3 વત્તા 2 એટલે કેટલા થાય તે ગણીશું. તો 1 2 3 4 અને 5 કેટલા થયા, 5. જુઓ હું અહીંયા લખું છું 5, પછી આપણે જોડીશું. જુઓ હવે નીચે જુઓ કે આ કેટલા છે, 5 વત્તા 2. ચલો તમારામાંથી મને કોણ કહેશે, અહીંયા હું કેટલા પથ્થર મૂકું, હા 5. તો 1 2 3 4 અને 5. જો બાજુમાં કેટલા છે, 5 વત્તા કેટલા છે કહો જોઈએ, 2. તો અહીંયા હું કેટલા પથ્થર મૂકીશ, 2. ચલો હવે આપણે ગણીએ ને, તો 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા કેટલો જવાબ આવે, 7. કારણ કે આપણે જોડકા જોડવાના છે ને સામેની વસ્તુ સાથે. જો 1 2 3 4 5 6 અને 7. તો આ 7 પથ્થરને આપણે કોની સાથે જોડીશું કહો જોઈએ, કોણ કહેશે, હા જો અહીંયા 5 વત્તા 2 બરાબર 7 થાય ને, તો એ 7 ને આ પથ્થર સાથે જોડીશું. બરાબર. ચલો હવે આ રમકડા ગણીએ, ચલો મારી સાથે ગણો જોઈએ, કોણ ગણશે, અયાન ગણ. તો 1 2 3 4 અને 5. તો આ રમકડાને આપણે કોની સાથે જોડીશું કહો જોઈએ, હા 3 વત્તા 2 બરાબર કેટલા થાય, 5. તો એને 5 સાથે જોડીશું. જો બાળકો હવે આપણે બીજા દાખલા જોઈશું, અહીં કઈ રકમ લખી છે, તો 4 વત્તા 4. તો નીચેના બોક્સમાં આપણે કેટલા પથ્થર મૂકીશું કહો જોઈએ, હા 4. તો 1 2 3 અને 4. જો આ 4 છે ને, એટલે આપણે 4 પથ્થર મૂકીએ ને, હવે બાજુમાં કેટલા અંક લખેલા છે, 4 વત્તા 8 કેટલા અંક લખ્યા છે, 4. તો અહીં પણ આપણે કેટલા પથ્થર મૂકીશું, 4. જો 1 2 3 અને 4. તો હવે આપણે ગણીશું બધા ભેગા થઈને કેટલા થાય તે ગણીશું. તો 1 2 3 4 5 6 7 અને 8 કેટલા થયા, 8. આપણે અહીંયા લખી દઈશું.
કેટલા મૂકવાના છે પથ્થર? છ. ચલો મૂકીએ ને. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ અને આ છ. થઈ ગયા ને છ પથ્થર. હવે જો છ વત્તા કેટલા છે? ત્રણ. એટલે આપણે કેટલા પથ્થર મૂકીશું? ત્રણ. એક, બે અને આ ત્રણ. ત્રણ પથ્થર થઈ ગયા ને. ચાલો હવે આપણે બધા પથ્થર ગણીશું. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. કેટલા થયા? નવ. તો અહીં આપણે નવ લખીશું. ચાલો હવે સામેના જે બોક્સમાં વસ્તુ મૂકી છે તેની સાથે આપણે જોડવાના છે. તો સૌથી પહેલા આપણે એ વસ્તુ ગણીએ. જો આ બોક્સમાં વસ્તુ છે ને તે આપણે પહેલા ગણીશું. ગણીશું તો જ સામેના અંક સાથે જોડાશે ને. તો ચાલો આપણે ગણીએ. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. કેટલા થયા? નવ. તો સામે જુઓ તો નવ ક્યાં છે? છ વત્તા ત્રણ બરાબર નવ. તો એને આપણે નવ સાથે જોડીશું. બરાબર ને? ચલો હવે આ વસ્તુ ગણીએ. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ. કેટલા થયા? આઠ. તો સામે જુઓ તો આઠ ક્યાં છે? ચાર વત્તા ચાર બરાબર આઠ. તો એને આઠ સાથે જોડીશું. બરાબર ને? જુઓ આપણા કેટલા સરસ જોડકા જોડાઈ ગયા ને. બાળ મિત્રો, તમે જોયું ને સરવાળાના દાખલા અને મીંડા સાથે આપણે ચિત્ર દ્વારા શીખ્યા ને, અને એ જ વસ્તુ આપણે જુદી જુદી વસ્તુઓ દ્વારા શીખ્યા. તમને મજા આવી ને? તો આવી જ મજા તમે તમારા મિત્રો સાથે કરજો. આવજો, ફરી મળીશું.